विद्यार्थी मित्रों, गया वीडियो में आपने विभक्ति जोई थी। हवे विभक्ति प्रयोगों माटेना श्लोको होता जुओ। रामो राजमणि सदा विजयते, रामम रमेशम भजे, रामेणा भयता निशाचरचमो, रामाय तस्मे नमः, रामानास्ति परायणम परतरम रामस्य दासोस्म्यहम, रामे चित्तलय सदा भवतु, मे बो राम मां मुद्र। आम बधी रामनी विभक्ति आपी। जो अहीं राम प्रथम करता विभक्ति में छे, रामम एटले राम ने द्वितीय, रामेण राम वडे तृतीया, रामाय राम माटे चतुर्थी, नमः साथे हमेशा चतुर्थी विभक्ति प्रयोजाय छे। रामात एटले राम पासेथी, रामथी अथवा राम करता ए पंचमी छे। रामस्य एटले रामनो षष्ठी विभक्ति, रामे एटले राम उपर सप्तमी विभक्तिनो प्रयोग थयेलो छे। बो रामः हे राम संबोधन करेल छे। अहीं बधी रामनी साथे साथ आठे आठ विभक्ति आपी छे। આમ ઉપરોક્ત શ્લોકોને ધ્યાનપૂર્વક વાંચવાથી વિવિધ વિભક્તિના રૂપોનો પરિચય મળે છે। હવે નીચે આપેલા શ્લોકોનો અભ્યાસ તમારે કરવાનો છે। આ જે છે આખી પ્રથમ વિભક્તિમાં છે, આ શ્લોક છે એ દ્વિતીય વિભક્તિમાં, પછીનો શ્લોક છે ષષ્ઠી વિભક્તિમાં, પછી સપ્તમી વિભક્તિ અને પછી આખો સંબોધનમાં છે। બરાબર, વિભક્તિઓ વ્યવહારમાં ઉપયોગમાં લેવાથી સરળતાથી યાદ રહે છે। જો વિભક્તિઓને આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ તો આપણને જલ્દી યાદ રહે છે। શ્લોકોના માધ્યમથી તથા વાંચન અને વાતચીતના માધ્યમથી વિભક્તિ અંગેની સમજ સરળ બને છે। નીચે આપેલા વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધો। તમને અહીંયા આપ્યા છે વાક્યો, એમાંથી આપણે નામપદ અને ક્રિયાપદ શોધવાનું છે। ગંત્રી ગચ્છતી એવા નામપદ ગંત્રી છે, ક્રિયાપદ ગચ્છતી। બાલક ખાદતી નામપદ બાલક ક્રિયાપદ ખાદતી। શિશુ ખેલતી નામપદ શિશુ ક્રિયાપદ ખેલતી। હંસ તરતી એમાં નામપદ હંસ છે, ક્રિયાપદ તરતી। ગજ ચલતી નામપદ ગજઃ ક્રિયાપદ ચલતી। બરાબર, આ રીતે તમારે લખવાનું છે। ઉપરના ટૂંકા વાક્યમાં માત્ર બે જ પદ જોવા મળે છે, જેમાં ગંત્રી બાલક શિશુ હંસ અને ગજઃ નામપદ છે। ગચ્છતી ખાદતી ખેલતી તરતી ચલતી ક્રિયાપદ છે। અહીંયા તમારી વિભક્તિઓ પૂરી થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું, ક્રિયાપદ જોવાનું છે। આગળનું પછી જોઈશું। થેન્ક યુ।